નવસારીમાં આદિજાતિ કુકણા સમાજનું વાર્ષિક સંમેલન રાજ્યના માજી મંત્રી મંગુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. નવસારી ખાતે મળેલ કુકણા સમાજના વાર્ષિક સંમેલનમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા, જ્યારે ક્રિકેટના ખેલાડીઓને પણ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કુકણા કુંડી જ્ઞાતિ પંચનો આજરોજ વાર્ષિક સામાન્ય સભા હતી, જેમાં જે રેલવે પટ્ટી છે એ રેલવે પટ્ટીના તમામ જ્ઞાતિ પંચના હોદ્દેદારોને આજે આમંત્રણ આપવામાં આવ્યું હતું. નવસારી જ્ઞાતિ પંચનું આજે લગભગ 19મું જેટલું વાર્ષિક સામાન્ય સભાનું સંમેલન હતું. આમ નવસારી જ્ઞાતિ પંચની સ્થાપના 1966માં ભાણાભાઈ દરબારવાળાના પ્રમુખ સ્થાને મળેલું અને તેના થકી આજ સુધીના જે કંઈ જ્ઞાતિ પંચના જે વ્યક્તિઓ છે એ સંગઠનને આગળ ને આગળ વધારતા ગયા. ખાસ કરીને નવસારી કુંડી જ્ઞાતિ પંચ અને સમસ્ત જ્ઞાતિ પંચ કુકણાનો એક હેતુ છે કે સમાજ શિક્ષણથી ખૂબ આગળ વધે અને બીજા સમાજની હરોળમાં આવે અને એમ કરીને પ્રજામાં જાગૃતિ રહે એ રીતનું સંગઠનનું કામ કરતા આવ્યા છે. દરેકનો હેતુ એ પણ છે કે આદિવાસી સમાજમાં એ અંધશ્રદ્ધા છે, કુરિવાજો છે અને ખાસ કરીને વ્યસનથી દૂર રહીને આપણો સમાજ કેવી રીતે આગળ વધે તેના માટેના આ બધા જ મહાનુભાવો પ્રયત્ન પોતપોતાની જગ્યાએ કરે છે અને એમ કરીને આખો સમાજ નિર્વ્યસની કેવી રીતે થાય, ભણી ગણીને શિક્ષિત કેવી રીતે થાય અને બીજા સમાજની હરોળમાં ચાલીને કુકણા સમાજનું નામ રોશન કરે એ રીતે આ સંગઠનનો એક હેતુ છે અને એ હેતુ અમને બહાર આવતો દેખાય છે અને બધા જ સમાજના આગેવાનો એ દિશામાં પ્રયત્ન કરે છે. આભાર. ભારત માતા કી જય.